અહીંયા આ વાત બહુ અજીબ નથી લાગતી કે આપણને ઘણી બધી વખત ચિત્ર સ્પષ્ટ હોય કે સરકારની ઈચ્છા શક્તિ નથી, આ બધું જ ખોટું થઈ રહ્યું છે, છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. આ આપણા ભારત દેશ માટે કેટલી શરમજનક છે. સી, તમે આ તો આપણે બધા ડિસ્કસ કરી રહ્યા છીએ ને, ખબર છે, આવા ઘણા કેસીસ છે, ઘણા કેસીસ છે જેમાં બહેનો જોડે એટલું બધું ખરાબ થાય છે, મગજ ના ચાલે એટલું બધું ખરાબ થાય છે, પણ બહાર નથી આવતા. કારણ કે જે તમે ઈચ્છા શક્તિની વાત કરી, કારણ કે તમે આપણા બીજા બી કેસીસ જોશો, અમદાવાદ અરે ગુજરાતના ઉનાવ કેસીસ કે આ બધા જયારે કેસીસ પોલિટિકલ થઈ જાય છે, એટલે મેં ના કહું બે ફાયદા, અગર ઘણીવાર પોલિટિકલ થાય તો ફાયદો બી થાય ને ઘણીવાર પોલિટિકલ થાય તો નુકસાન બી થાય. ઘણીવાર નુકસાન જ થાય છે આપણી બહેનો માટે, કારણ કે જયારે યુ નો ફોર વોટ એવર રીઝન, એટલે ધેર આર લોટ ઓફ રીઝન્સ, જે ગવર્મેન્ટ એ દબાવ માંગે છે ટુ શો કે ના એ લોકોનું શાસન સારું છે, યા ફોર પાવર રીઝન્સ, યુ નો ધેર આર લોટ ઓફ મની પાવર, પોલિટિકલ પાવર, મસલ પાવર ઇન્વોલ્વ ઇન ધીસ. એટલે આ એક દુર્ભાગ્યની વાત છે, ના ખાલી ગુજરાતમાં, ને ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે. એટલે આપણે આમ વાત કરીએ તો તમને બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી એક આંકડો આપી દઉં જરા, કે આપણે જયારે 100 કેસીસના જજમેન્ટ આવે છે ને, બહેનો વાળા વાત કરું છું, બહેનોના કેસીસ ને તે બી રેપ ને એ વાળા કેસીસની જ વાત કરું છું, 100 કેસીસનું જજમેન્ટ આવે ને બહેનોને, તેમાંથી 18 લોકોને જ ખાલી સજા થાય છે, બાકી બધા છૂટી જાય છે. એટલે તમે સમજી શકો છો કે કેટલો ઘોર અન્યાય થાય છે, કે હજી તો આ